नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार तमारो हार्दिक स्वागत छे। आज आपणे धोरण नंबर 12 कॉमर्स में विषय आंकड़ाशास्त्र भाग 1 में चैप्टर नंबर 2 सुरेख सहसंबंधक में आपणे स्वाध्याय 2 में विभागीय में आपणे प्रश्न 9 થી આપણે આગળ શીખવાનું છે। तो प्रश्न 9 में तमने आपेलो छे बे चल फुगाओ x અને વ્યાજ દર y માટે નીચે મુજબની માહિતી આપણને આપેલી છે। એટલે આપણે x એ આપણો ફુગાવો થશે અને y આપણને આપેલું છે વ્યાજ દર। हवे माहिती में एन बराबर 50 आपेला है, सीग्मा एक्स तमने आपेला है 500, सीग्मा वाय तमने आपेला है 300, सीग्मा एक्स स्क्वेर आपा है, सीग्मा वाय स्क्वेर आपा है, सीग्मा एक्स वाय आपेला है। पाछळथी जाणवा मळ्युं कि अवलोकननी एक जोड़ 10.6 एटले एक जोड़ जे छे ते भूलथी वधारानी लेवाई गई छे। एटले अवलोकन टोटल पहेला 50 हता, एमांथी एक अवलोकन वधेलो छे तो એટલે ભૂલથી લેવાઈ ગયેલો છે। તો અવલોકનની જોડને માહિતીમાંથી કાઢીને સહસંબંધકની કિંમત આપણે મેળવ એટલે આપણે સુધારણા કરવાના છે। એટલે કે આપણે સુધારણા કર્યા બાદ જે જોડ લેવાઈ ગઈ છે તે કઈ છે? ભૂલથી લેવાઈ ગયેલી જોડ, ભૂલથી લેવાયેલી જોડ, જોડ કઈ છે? 10.6। તો આ x એમ કહેવાય ને આ થશે y। तो सुधारणा कर्या बाद हवे सुधारणा करो एटले केटला फरक पड़े जाय? तो एक अवलोकन वधारे छे एटले के अवलोकन एटले एन मां सुधारो थशे 50 माइनस 1 एटले केटला थशे 49, केम के एक अवलोकन वधारे एटले एक बात करी। त्यारबाद हवे सिग्मा एक्स मां पण चेन्जिस छे, सिग्मा एक्स बराबर 500 मांथी आ एक्स आपणे बात करीए एटले के 10, एटले जवाब आवशे 490। ત્યારબાદ આપણે સિગ્મા વાય આપણે મેળવી લે તો સિગ્મા વાય પણ આપણે બાદ કરવાનો એટલે કે 300 માઈનસ 6 એટલે કેટલા થશે? 294। ત્યારબાદ આપણે એક્સ સ્ક્વેર, સિગ્મા એક્સ સ્ક્વેર મળે એટલે 5450 માંથી એક્સ સ્ક્વેર એટલે 10 વર્ગ આપણે બાદ કરવાનો એટલે 100 બાદ થઈ જાય એટલે જવાબ 5350। સિગ્મા વાય સ્ક્વેર મળેલી, વાય સ્ક્વેર આપણને આપેલા છે 2000, 2000 માંથી 36 એટલે કે 6 વર્ગ બાદ કરીએ એટલે જવાબ આવશે 1964। હવે વધ્યું છે સિગ્મા એક્સ વાય, એટલે સિગ્મા એક્સ વાય પણ આપણે મેળવ્યું, સિગ્મા એક્સ વાય એટલે કે કેટલા આપેલા છે? 3090 માઇનસ એક્સ વાય એટલે કે 10×6 60 આપણે બાદ કરીએ એટલે જવાબ આવશે 3030। એટલે આપણને એટલી માહિતી સુધારણા કર્યા બાદ આપી છે તો તેનો સુધારણા કાઢીને સહસંબંધક આપણે મેળવ્યો એટલે એનું સૂત્ર આવશે આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર। એટલે કિંમત મૂકી એન બરાબર કેટલા છે? 49। સિગ્મા એક્સ વાય આપણને કેટલા આપેલા છે? સિગ્મા એક્સ વાય 3030 માઇનસ સિગ્મા એક્સ કેટલા આપ્યા છે? 490। સિગ્મા વાય કેટલા આપ્યા છે? 294 છેદમાં વર્ગમૂળમાં એન બરાબર 49। સિગ્મા એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર આપણને કેટલા આપ્યા છે? 5350। સિગ્મા એક્સ સ્ક્વેર કેટલા આપ્યા છે? 490 સ્ક્વેર વર્ગમૂળમાં એન બરાબર 49। સિગ્મા વાય સ્ક્વેર આપણને કેટલા આપ્યા છે? 1964 માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર આપણને કેટલા આપ્યા છે? 294 સ્ક્વેર। એટલે ગુણાકાર કરીએ એટલે જવાબ આવે 148470 માઇનસ 144060 છેદમાં વર્ગમૂળમાં ગુણાકાર કરો એટલે કે 262150 માઇનસ 449 નો 490 નો વર્ગ એટલે 240100। બીજા વર્ગમાં 49×1900 એટલે કે 96236। 249 નો વર્ગ કરીએ એટલે કે 86436। સાદુરૂપ આપીએ એટલે બાદબાકી થાય 4410 છેદમાં વર્ગમૂળ બાદબાકી કરીએ એટલે 22050×98900 આવશે 9800। એટલે કે સાદુરૂપ આપો એટલે આર બરાબર કેટલા છે? 0.30, જે તમારો સાચો સહસંબંધક આપણને મળે। ત્યારબાદ પ્રશ્ન નંબર 10 તરફ જઈએ તો 10 પેઢી માટે વેચાણ એક્સ અને ખર્ચ વાય વિશે નીચે મુજબ માહિતી આપેલી છે।
એટલે કે x એ વેચાણ છે અને y છે તે ખર્ચ. આપણને માહિતી આપેલી છે x બરાબર છે y બરાબર છે સિગ્મા x માઈનસ 65 હોલ સ્ક્વેર બરાબર 850 સિગ્મા y માઈનસ 13 નો આખો સ્ક્વેર બરાબર 62 સિગ્મા x માઈનસ 65 y માઈનસ 13 બરાબર 0 પરથી સહસંબંધક આપણે મેળવવાનો છે. એટલે અહીં આપણે ધારી લઈએ, ધારો કે અહીંયા જે ફોર્મેટ છે તે પ્રમાણે ધારે, ધારો કે u બરાબર x માઈનસ 65 અને v બરાબર y માઈનસ 13 લેતા, એટલે આપણે કિંમત મૂકી તો સૂત્ર શું થાય, સિગ્મા યુ સ્ક્વેર, સિગ્મા યુ સ્ક્વેર બરાબર સિગ્મા યુ ની જગ્યા ઉપર કેટલા આવશે x માઈનસ 65 નો સ્ક્વેર, તો x માઈનસ 65 આપણને કેટલા બરાબર છે 850. તેવી રીતે v નું સિગ્મા વી સ્ક્વેર, વી ની જગ્યા ઉપર કેટલા આવશે y માઈનસ 13 નો સ્ક્વેર, તો એની કિંમત આપણને કેટલી આપેલી છે 32. ત્યારબાદ સિગ્મા યુ વી એટલે કે સિગ્મા યુ બરાબર આપણે કેટલા ધરાવે છે x માઈનસ 65 અને y બરાબર વી બરાબર કેટલા ધરાવે છે y માઈનસ 13, જેનો આપણને કેટલો જવાબ આપે છે સિગ્મા યુ વી હંમેશા 0. ત્યારબાદ હવે સિગ્મા યુ, તો સિગ્મા યુ આપણને જે ધાર્યું, સિગ્મા યુ નો મતલબ શું થાય, સિગ્મા યુ ની જગ્યા ઉપર x માઈનસ 65 એટલે અંદર ગુણાકાર કરો એટલે સિગ્મા x માઈનસ સિગ્મા 65. સિગ્મા x નો મતલબ થાય નંબર ઓફ x બાર અને નંબર ઓફ 65, એટલે નંબર આપણે કોમન કાઢી લઈએ એટલે કે x બાર માઈનસ 65. હવે કિંમત મૂકીએ તો n બરાબર આપણને કેટલા આપેલા છે, આપણને n બરાબર અહીં માહિતી n બરાબર 10 પેટી, એટલે કે n બરાબર આપણને કેટલા આપેલા છે 10, તો કિંમત મૂકો 10 માઈનસ x બાર, x બાર આપણને કેટલા આપેલા છે 58, x બાર આપણને કેટલા આપેલા છે 58, 58 માઇનસ 65 એટલે જવાબ આવશે માઇનસ 70. આ આપણને મેળવ્યો સિગ્મા u. તેવી રીતે હવે આપણે મેળવશું સિગ્મા v, સિગ્મા v બરાબર સિગ્મા v બરાબર આપણે શું ધાર્યું y માઇનસ 13, સિગ્મા અંદર ગુણાકાર કરે એટલે સિગ્મા y માઇનસ સિગ્મા 13, સિગ્માનો y નો મતલબ શું થાય નંબર ઓફ y બાર બરાબર નંબર ઓફ 13, નંબર કોમન કાઢી એટલે વાય બાય માઇનસ 13. હવે નંબરની જગ્યા ઉપર આપણે છે 10, વાય બાર આપણને આપેલા છે કેટલા આપેલા છે 14 માઇનસ 13 એટલે કે જવાબ કેટલો આવશે 10. આ આપણને મળ્યા સિગ્મા વી. હવેથી આપણે કિંમત મૂકીએ સહસંબંધક એટલે આર બરાબર એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ વી સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ ઓલ સિગ્મા વી ઓલ સ્ક્વેર. કિંમત મૂકે એન બરાબર 10, સિગ્મા યુ વી આપણને મળ્યા કેટલા છે સિગ્મા યુ વી બરાબર 0, સિગ્મા યુ બરાબર આપણને કેટલા મળ્યા છે માઇનસ 70, સિગ્મા વી આપણને કેટલા મળ્યા છે 10. વર્ગમૂળમાં એન સિગ્મા એન બરાબર 10, સિગ્મા યુ સ્ક્વેર, સિગ્મા યુ સ્ક્વેર કેટલા છે 850, માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર, સિગ્મા યુ વન થી સિગ્મા યુ બરાબર આપણને કેટલા આપેલા છે સિગ્મા યુ બરાબર 70, સિગ્મા યુ બરાબર માઇનસ 70. બીજામાં એન બરાબર 10, સિગ્મા વી સ્ક્વેર આપણને આપેલા છે 32 ને સિગ્મા વી આપણને મળ્યા છે 10 સ્ક્વેરની, આ સિગ્મા વી સ્ક્વેર આવશે એટલે 10 ગુણ્યા 0 0 માઇનસ માઇનસ પ્લસ એટલે કે 700 છેદમાં વર્ગમૂળમાં 85 માઇનસ કેટલા થશે 7 વર્ગ 49 એટલે 49, બીજા વર્ગમૂળમાં 10 વડે ગુણ એટલે 320 માઇનસ 100 એટલે કે 700 છેદમાં માઇનસ બાદબાકી કરીએ એટલે કે 3600, 320માંથી 100 જાય એટલે કે 220, 700 છેદમાં 3600 એટલે કે 60 અને 220નું વર્ગમૂળ છે 14.83 એટલે કે આર બરાબર આપણને મળે 0.79. એટલે કે આપણે સહસંબંધક મેળવવા માટે આપણે સિગ્મા યુ અને સિગ્મા વીની કિંમત મેળવી પડે, તો સિગ્મા યુ અને સિગ્મા વી આપણને આ રીતે મળશે અને સિગ્મા યુ હોલ સ્ક્વેર સિગ્મા વી સ્ક્વેર આપણને એટલી કિંમત આપણે જોઈએ.
तो विद्यार्थी मित्रों, तो तुमने वीडियो पसंद आयो तो तेने लाइक सब्सक्राइब तेमज आगळ शेर करवानुं भूलशो नहीं। तेमज बीजा धोरण 12 कॉमर्स ना वीडियो मेळवा माटे नीचे डिस्क्रिप्शन में तुमने लिंक आपेली छे, तेना उपर शेर करजो अथवा विजिट करजो। थैंक यू, धन्यवाद।